પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓનલી વન અર્થ છે, જે કુદરત સાથે સુમેળમાં ટકાઉ જીવન કેન્દ્રિત છે. આજના દિવસે પર્યાવરણ અને તેના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવીએ, કારણ કે આજે આપણે પર્યાવરણનું જતન કરીશું ત્યારે આવનારી પેઢીઓ સ્વસ્થ જીવન જીવી શકશે. એવા જ કંઈક ઉચ્ચ વિચારોને લઈ વલસાડ તાલુકાના ચણવાઈ ખાતે સંચાલિત પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ કલ્પતરુના ઉપલક્ષમાં સોસાયટીના પાલીબાના હસ્તે પ્રજાપતિ બ્રહ્મકુમારી ભવન ખાતે લીમડાનું વૃક્ષ રોપાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ચણવાઈના બ્રહ્મકુમારી જિજ્ઞાસાબેન તેમજ લક્ષ્મીબેનને આજે કુદરતી રીતે જ વિચાર ઉત્પન્ન થયો કે સાંઈ સોસાયટીના વયોવૃદ્ધ 94 વર્ષના પથારીવસ પાલીબાના હસ્તે લીમડાનું વૃક્ષ રોપાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ, જેને લઈ આજે પાલીબાના ઘરે આવી પાલીબાના વિશાળ પરિવારની ઉપસ્થિતિમાં બાના હસ્તે લીમડાનું વૃક્ષને રોપાવી અને બાની યાદમાં હંમેશના માટે કમસે કમ બાની હાલની ઉંમર જેટલા વર્ષ આ લીમડાનું વૃક્ષનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાઈ હતી અને સૌ પરિવારજનોએ ઉત્સાહથી આ પ્રતિજ્ઞા સ્વીકારી દર વર્ષે વધુ એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનું વચન આપ્યું હતું. સાથે સાથે બ્રહ્મકુમારી બહેનોએ પાલીબાના તંદુરસ્ત જીવન માટેની પ્રાર્થના કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓમ શાંતિ. સાંઈ સોસાયટીમાં નાની ચણવાઈ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સામે આવેલા કોમન પ્લોટમાં આજ સોસાયટીમાં વયોવૃદ્ધ માતુશ્રી પાલીબેનના હસ્તે આજે અહીંયા લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું એના સ્મૃતિ રૂપે, અને જેવી રીતે અત્યારે એમનો પરિવાર ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધ છે અને આવનારી પેઢી પણ જેવી રીતે આપણે નાના છોડનું જતન કરીએ છીએ તો આવનારી પેઢીમાં પણ નાના બાળકોમાં પણ સુંદર મૂલ્યોનું અને ગુણોનું આપણે સિંચન કરીને આવનારી પેઢીને આપણે સમૃદ્ધ બનાવીએ અને આ પર્યાવરણના દિવસે આપણે આપણા દેશને આપણા ગામને પણ સમૃદ્ધ અને સુખી બનાવીએ એ હેતુથી અહીંયા આ લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને અમે એ જ આશા રાખીએ છીએ કે આ 50મા વિશ્વ પર્યાવરણના દિવસે બધા જ ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિથી પોતાના જીવનમાં વેલ્યુઝને પણ ધારણ કરીને બધા સરસ રીતે જીવે અને દેશને પણ સમૃદ્ધ બનાવે. ઓમ શાંતિ.